ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે ખોટી સંખ્યા લખીશું. આગળ પણ આપણે શીખી ગયા છે, ચેપ્ટર 2 માં શીખી ગયા છે. તો જુઓ, સંખ્યાની પેટર્ન જુઓ અને ખોટી સંખ્યા લખો. અહીં આપણને સંખ્યા આપેલી છે, જે પેટર્ન આપેલી છે એ પેટર્ન પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો જુઓ, એક નંબરમાં કઈ સંખ્યા લખેલી છે? 100, 200, 300. 100, 200, 300 બરાબર છે. હવે આપણે આગળની સંખ્યા એટલે કે આગળ આપણે પેટર્નને વધારવાની છે. તો અહીં કેટલાની પેટર્ન છે? કેટલાની પેટર્ન છે? 100ની, બરાબર. કેમ કે અહીંયા આપણે 100-100ની ગણતરી કરવાની છે. કેટલાની ગણતરી કરવાની છે? 100ની ગણતરી કરવાની છે. એટલે કે આ કેટલા છે? 300. તો 300માં તમારે 100 ઉમેરવાના, આ 100 પ્લસ કરવાના, એટલે 100 ઉમેરવાના. ચાલો 300માં 100 ઉમેરો, કેટલા થશે? 400. એટલે આગળની સંખ્યા મળશે આપણને 400. હવે 400માં 100 ઉમેરતા જાઓ, કેટલા મળશે? 500. 500માં 100 ઉમેરીએ તો 600, બરાબર. હવે આગળ જુઓ, 600માં 100 ઉમેરો, કેટલા મળશે? કઈ સંખ્યા? 700, બરાબર. તો અહીં આપણે આ રીતે પેટર્નને આગળ વધારવાની છે. કેટલાની ગણતરી કરી આપણે? 100-100ની ગણતરી કરી. બે નંબરમાં જુઓ, 900, 800, 700 આ પેટર્નને આપણે આગળ વધારવાની છે, બરાબર. તો શું કરશું અહીંયા આપણે આગળ વધારવાની છે તો, બરાબર, 100-100ની ગણતરી છે, બરાબર. પણ કેવી રીતે? ઊંધી એટલે કે પાછળની બાજુએ 100-100ની ગણતરી કરવાની છે. એટલે કે અહીંયા કેટલા છે? 700. 700માંથી 100 તમારે શું કરવાના? બાદ કરવા, એટલે કે માઇનસ કરવાના છે, બરાબર. કેમ કે આપણે ઊંધું જવાનું છે એના, બરાબર છે ને? ઊંધું જવાનું છે ને. તો ચાલો, 700માંથી 100 માઇનસ કરો, કેટલા આવશે? કઈ સંખ્યા આવશે? 600, બરાબર. હવે 600માંથી 100 માઇનસ કરો, 500. 500માંથી 100 માઇનસ કરીએ તો કઈ સંખ્યા મળશે? 400, બરાબર આપેલી છે. હવે 400માંથી 100 બાદ કરો, માઇનસ કરો, કેટલા આવશે? 300, બરાબર. કઈ સંખ્યા આવશે? 300. એ રીતે ગણતરી કરવાની છે, પેટર્નને આગળ વધારવાની છે. એટલે કે અહીંયા આપણી પેટર્ન કેવી ગઈ? ઊંધી, એટલે કે પાછળ ગઈ, બરાબર. હવે આગળ જુઓ, 3 નંબર, 50, 100, 150, બરાબર. 50 ને 50, 100. 100માં કેટલા ઉમેરા? 50. તો કેટલા થયા? 150. હવે 150માં કેટલા ઉમેરવાના છે? 50. એટલે કે અહીંયા આપણે 50ની ગણતરી કરવાની છે. કેટલાની ગણતરી કરવાની છે? 50ની ગણતરી કરવાની છે. તો 150માં 50 ઉમેરો તો કેટલા થાય? 200, બરાબર છે. હવે 200માં 50 ઉમેરો, કેટલા થશે? 250. હવે 250માં 50 ઉમેરશું તો કેટલા થશે? 300. હવે આગળ 300માં 50 ઉમેરશું તો કેટલા થશે? કઈ સંખ્યા મળશે? 350. અહીંયા આપણે કેટલાની ગણતરી કરી? 50ની, બરાબર. 50-50ની ગણતરી છે. આગળ જુઓ, 4 નંબર, 350, 360, 370. કેટલાની ગણતરી છે? 10-10ની, બરાબર. તો અહીંયા આપણી 10-10ની ગણતરી છે. ચાલો તો બોલો, આગળની સંખ્યા કઈ આવશે? 380, બરાબર છે. ત્યાર પછી 390. ત્યાર પછી 390માં 10 ઉમેરશું તો 400. હવે કઈ સંખ્યા મળશે આગળની? 410, બરાબર. કેમ કે અહીંયા આપણી 10-10ની ગણતરી છે. હવે આગળ જુઓ, 5 નંબર, 5 નંબરમાં જુઓ, 890, 790, 690. હવે કઈ સંખ્યા આવશે આગળ? બોલો, કઈ આવશે? બરાબર છે, કઈ આવશે? 590, બરાબર. ચાલો, 590 પછી કઈ સંખ્યા? 490. 490 પછી બોલો આગળ, 390. હવે અહીંયા કઈ આવશે? 290, બરાબર. આ રીતે તો અહીંયા આપણી કેટલાની પેટર્ન છે? 100ની પેટર્ન છે. તમે જેમ જેમ આગળની સંખ્યા શોધતા જશો, તેમ તેમ તમારે આપેલી સંખ્યામાંથી 100 માઇનસ કરવા, એટલે કે 100 બાદ કરતા જવાનું છે. એટલે તમને તેના પછીની સંખ્યા કઈ આવે છે એ તમને આગળ, એટલે કે તમને આગળની સંખ્યા મળશે. એટલે તમારે સંખ્યાની પેટર્નને પૂર્ણ કરવાની
उदाहरण मुजब सरवाला बादबाकी करी खुटा स्थान पूर्ण करो, मौखिक गणतरी करो। तो जो अहीं उदाहरण एक अहीं आपने संख्या आपेली छे, जे खुटा स्थान छे ए आपणे शोधवाना छे, सरवारो पण करवानो छे अने बादबाकी पण करवानी छे, अने आ खुटा स्थान आपणे शोधवाना छे। उदाहरण एक, 80 - 35, 80 - 35 बराबर केटलो छे जवाब? 45 बराबर, माइनस में जवाब आपेलो छे। हवे जो 45 + 35 तो 45 - 35 उमेरो केटलो आवशे जवाब? 45 + 35 करो केटलो आवशे जवाब? तमारे गणतरी केवी करवानी? मौखिक गणतरी करवानी। चलो करो, केटलो आवशे? 80। तो 45 + 35 करशो तो जवाब आवशे 80। એટલે 45 + 35 બરાબર 80। અહીંયા ઘરે આપણે જવાબ લખશું ખોટા સ્થાનમાં 80 બરાબર। આ રીતે તમારે ખોટા સ્થાન શોધવાના છે, બાદબાકી પણ કરવાની છે અને સરવાળો પણ કરવાનો છે બરાબર। ચાલો આગળ જુઓ, બીજો દાખલામાં જુઓ 75 - 25, 75 - 25 કરો, ચલો કેટલો જવાબ આવશે? 50 બરાબર છે। હવે 50 + 25, 50 + 25 કરો એટલે કે 50 માં 25 ઉમેરો કેટલો આવશે જવાબ? કેટલો આવશે જવાબ? 75 બરાબર। સમજ પડે છે કેવી રીતે કરવાનું છે? જે 3 નંબરમાં જુઓ 110 - 60, 110 - 60, ચલો 110 માંથી 60 માઇનસ કરો એટલે કે બાદ કરો, કેટલા બાકી રહેશે? 50 બરાબર છે। 50 + 60, 50 + 60, ચલો 50 માં 60 ઉમેરો કેટલા થશે બરાબર છે? કેટલા આવશે? 110। સમજ પડી? જુઓ 4 નંબર, અહીં આપણે ખોટું સ્થાન શોધવાનું એટલે કે અહીંની આપણે સંખ્યા શોધવાની છે, +130 આપેલા છે બરાબર, 460 એની જવાબ પણ આપેલો છે, આપણે આ સંખ્યા શોધવાની છે। તો કેવી રીતે શોધશો આ સંખ્યા શોધવાની છે? તો 130 માં કેટલા ઉમેરીએ ત્યારે આપણો જવાબ 460 આવે, તો કેવી રીતે કરશું? તો તમે આ રીતે પણ કરી શકો, આ 460 માઇનસ આ 130 ને શું કરી દેવાના? 460 માંથી માઇનસ એટલે કે બાદ કરી દેવાનું, એટલે કે 460 - 130, 0 માંથી 0 બાદ કરીએ તો 0, 6 માંથી 3 બાદ કરીએ તો 3, 4 માંથી 1 બાદ કરીએ તો 3, 4 માંથી 1 બાદ કરીએ તો 3, કેટલો જવાબ આવ્યો? 330। કેટલો જવાબ આવ્યો? 330। તો ચાલો આપણે ચેક કરી જોઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો, આગળ શીખી ગયા ને? ચાલો ચેક કરી જોઈએ, 330 + કઈ સંખ્યા લેવાની? આ 130 બરાબર। ચાલો 0 ને 0 0, 3 ને 3 3 માં 3 ઉમેરો કેટલા થાય? 6, 3 માં 1 ઉમેરી તો કેટલા થાય? 3 માં 1 ઉમેરી તો 4, કેટલો આવ્યો જવાબ? 460 આવી ગયો આપણો 460 જવાબ। તો અહીંયા કઈ સંખ્યા આવશે? કઈ આવશે? 330। કઈ સંખ્યા આવશે? આ 330, એટલે કે 330 + 130 બરાબર 460। સમજાયું? એ રીતે ગણતરી કરવાની। આગળ જુઓ 240 - 130, 240 - 130 બરાબર આ સ્થાન શોધવાનું કે આપણે જવાબ શોધવાનો છે। ચલો કરો, તમારી જાતે દાખલો પણ જોઈએ, મૌખિક ગણતરી પણ કરો। ચાલો કેટલો આવ્યો જવાબ? એકદમ સાચો છે, કેટલો આવશે? 110। કેટલો જવાબ આવશે? 110, 240 - 130 બરાબર 110। સમજ પડી કે રીતે કરવાનું છે? સમજાઈ ગયું? ચાલો આગળ જુઓ, ચાલો આગળ જુઓ 5 દાખલા, 250 + 50 બરાબર ખાલી સ્થાન શોધવાનું છે ને આપણે, અહીંયા જવાબ શોધવાનો છે। ચાલો 250 માં 50 ઉમેરો કેટલા આવશે જવાબ? તમે દાખલો પણ ગણી શકો છો અને મૌખિક ગણતરી પણ કરી શકો છો, બંને કરો। ચલો કરો, જોઈએ 250 માં 50 ઉમેરો કેટલો આવ્યો જવાબ? 250 - 300 બરાબર છે તમારો જવાબ। ચાલો આગળ જુઓ, 350 - 50,
350 माइनस 50, हवे 350 माथी 50 माइनस એટલે કે બાદ કરો, ચલો કરો, કેટલો આવશે જવાબ, ચલો કેટલો આવશે જવાબ 300 બરાબર છે, તમારો જવાબ એકદમ સાચો છે, 350 માઈનસ 50 બરાબર 300 આવી ગયો આપણો જવાબ. તો એ સરવાળા અને બાદબાકીના દાખલા આ રીતે મૌખિક ગણતરી કરીને તમારે ખોટા સ્થાન પૂર્ણ કરવાના છે. સમજાઈ ગયું મિત્રો? કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.